નબળી આર્થિક પરિસ્થિતિમાં પેટી પહાટા બાંધી દીકરીને ભણાવનાર બાલુબહેન ચુનારા દીકરીના પરિણામથી ગદગદિત થઈ ગયા છે નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર કાજલે ધોરણ દસની પરીક્ષામાં પંચાણું પોઈન્ટ અડતાલીસ ટકા પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યા છે દારૂણ ગરીબાઈમાં મેળવેલી કાજલની આ સિદ્ધિથી તેની માતા ભાવ વિભોર બની ગયા છે શાકભાજી વેચી અને સફાઈ કામ કરીને બાલુબહેને તેની પુત્રીને ભણાવી છે મારે ભણાવવાની લાગણી છે મને મારે ભણાવી છે મારો છોકરો આવો છે તો અમારે બે માં દીકરાઓ તો એ સારી ભણાવો તો અમારે બે માં દીકરાઓ તો કંઈક થાય પોષણ કેટલી લાગણી છે મને કાજલ રામોલમાં ઝુંપડપટ્ટીમાં તેના દાદાના ઘરે રહે છે કાજુલને એક ભાઈ છે પરંતુ તે માનસિક બીમાર હોવાથી કંઈ કામ કરી શકતો નથી કાજલ પોતાના પરિવાર માટે સોસાયટીના લોકોને સરકારી ફોર્મ તથા અરજીઓ લખી આપવાનું કામ કરી આર્થિક મદદ કરે છે આર્થિક પરિસ્થિતિ તો મારી નથી સારી અત્યાર સુધી તો અમે ગમે તેના જોડેથી ઉછીના પાછીના લઈને પૈસા કરીને મારા મમ્મીએ હાથ મજૂરી કરીને મારા માટે ભણતર પૂરું પાડ્યું પણ હવે હું સરકારને એવી અપીલ કરું છું કે મને કોઈ સારી સ્કૂલમાં એડમિશન અપાવે મારા અભ્યાસનો અભ્યાસ માટે મને થોડું ડોનેશન પૂરું પાડે અને મને સારી રીતે હું ભણી શકું એવી સ્કૂલમાં એડમિશન અપાવી અપાવે બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે દારૂણ ગરીબાઈમાં અને પારાવાર મુશ્કેલી વચ્ચે આગળ આવી છે કાજલ આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો છે કાજલને હવે આગળ સાયન્સ કરીને ડોક્ટર બન્યું છે કાજલની સફળતા માટે વીટીવી તરફથી હાર્દિક શુભેચ્છા સામાન્ય રીતે કાજલ આંખોની શોભા વધારે છે પરંતુ આ કાજલે તેમના ઘરની શોભા વધારી છે હવે તે સમગ્ર રાજ્યની શોભા વધારે તે માટે તેમને આર્થિક સહયોગની જરૂર છે એક તરફ સરકાર કન્યા કેળવણીની વાતો કરી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ કન્યાની કેળવણી કોણ કરશે કેમેરામેન નિલેશ પટેલ સાથે દિપેન પઢિયાર વીટીવી અમદાવાદ